હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. તો ચાલો મિત્રો, આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ દરેક ગુજરાતીઓની ફેવરેટ એવી નવી રીતે શીંગની ચીકી બનાવીશું. અને મિત્રો, આપણી આ શીંગની ચીકી બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે. અને મિત્રો, તમે આ ચીકીને માર્કેટ કરતાં ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી ઘરે બનાવી શકો છો. તો ચાલો ગોળનો પાયો કરવાની પરફેક્ટ રીત સાથે અને બધી ટીપ સાથે મકરસંક્રાંતિ સ્પેશિયલ નવી રીતે શીંગની ચીકી બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે. તો હવે સૌથી પહેલા મકરસંક્રાંતિ સ્પેશિયલ દરેક ગુજરાતીઓની ફેવરેટ એવી નવી રીતે શીંગની ચીકી બનાવવા માટે અહીંયા આપણે એક વાટકી અને વજનમાં 200 ગ્રામ જેટલા શીંગ દાણા લીધા છે અને સાથે આપણે એક વાટકી જેટલો સમારેલો કોલ્હાપુરી ગોળ લીધેલો છે. તો અહીંયા મિત્રો, તમારે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી તમારે તે વાટકી પ્રમાણે એક વાટકી જેટલા શીંગ દાણા અને એક વાટકી જેટલો સમારેલો ગોળ લેવાનું છે. તો આ ચીકી બનાવવા માટેનું એકદમ પરફેક્ટ માપ છે. તો હવે સૌથી પહેલા મિત્રો, આપણે ચીકી બનાવવા માટે શીંગદાણાને શેકવાના છે. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ચમચાની મદદથી સતત હલાવતા જઈને આપણે આ શીંગદાણાને લગભગ 4-5 મિનિટ માટે શેકી લઈએ. તો આ રીતે શીંગદાણાને શેકવાથી તેમાં જે પણ મોઇસ્ચરનો ભાગ હશે તે દૂર થઈ જશે, જેનાથી આપણી ચીકી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે. અને આપણા શીંગદાણામાંથી હલકો એવો ફૂટવાનો અવાજ આવવા લાગે અને તેના ફોતરા એકદમ સરળતાથી નીકળી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. તો લગભગ 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ રીતે હાથની મદદથી ચેક કરીએ તો શીંગદાણાના ફોતરા એકદમ સરળતાથી નીકળી જાય છે અને આપણા શીંગદાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને તેમાંથી ફૂટવાનો અવાજ પણ આવવા લાગ્યો છે. મતલબ કે આપણા શીંગદાણા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી મિત્રો, આપણે શીંગદાણાને આ રીતના કપડાની ઉપર રાખી દઈએ. અને હવે મિત્રો, આપણે તેમાંથી ફોતરા અલગ કરવા માટે તેની ઉપર આ રીતના મિત્રો કપડું રાખી બંને હાથની મદદથી મિત્રો આ રીતે ઘસતા જઈને આપણે શીંગદાણામાંથી ફોતરાનો ભાગ અલગ કરી લઈએ. તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા શીંગદાણાના મોટા ભાગના ફોતરા નીકળી ગયા છે. અને જો મિત્રો થોડા ઘણા ફોતરા રહી ગયા હોય તો તેને આ રીતે હાથની મદદથી ઘસીને મિત્રો આપણે શીંગદાણામાંથી તેને અલગ કરી લેવાના છે. તો મિત્રો, આપણા શીંગદાણામાંથી લગભગ બધા જ ફોતરા નીકળી ગયા છે. તો હવે તેને શીંગદાણાથી અલગ કરવા માટે મિત્રો આપણે આ રીતના જારાની અંદર શીંગદાણાને રાખી દઈએ અને પછી મિત્રો તમે જારાને આ રીતના થોડો એવો હલાવશો એટલે મિત્રો શીંગદાણાના ફોતરા એકદમ સરળતાથી નીકળી જશે. તો હવે આ શીંગદાણાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે બીજા શીંગદાણામાંથી ફોતરા કાઢી તેને તૈયાર કરી લઈએ. તો લગભગ થોડી જ વારમાં મિત્રો આપણા બધા શીંગદાણામાંથી ફોતરાનો ભાગ અલગ થઈ ગયો છે. તો હવે આ શીંગદાણાને આપણે વાટકીની અંદર ભરી લઈએ. તો મિત્રો, આપણે ચીકી બનાવવા માટે એક વાટકી જેટલા શીંગદાણા અને એક વાટકી જેટલો સમારેલો ગોળ લેવાનો છે. તો હવે મિત્રો, આપણે આ શીંગદાણાને ક્રશ કરવાના છે. તો તેના માટે આપણે તેને મિક્સર જારમાં ઉમેરી દઈએ અને હવે મિક્સરને ચાલુ બંધ કરતા જઈને એટલે કે પલ્સ મોડ ઉપર ફેરવીને આપણે શીંગદાણાને અધકચરા ક્રશ કરી લઈએ. તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણો શીંગદાણાનો આ રીતનો અધકચરો પાવડર બનીને તૈયાર છે. તો હવે આપણે તેને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ. તો હવે મિત્રો, આપણે ચીકી બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક નોનસ્ટિક પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું અને આપણું ઘી એકદમ સારી રીતે ગરમ થાય પછી આપણે તેમાં 1 વાટકી જેટલો સમારેલો ગોળ ઉમેરીશું. તો અહીંયા આપણે કોલ્હાપુરી ગોળ લીધેલો છે. તો હવે આ ગોળમાં આપણે 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરીશું અને હવે મિત્રો આપણે ચમચાની મદદથી સતત હલાવતા જઈને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ ગોળને એકદમ સારી રીતે ઓગાળી લઈએ. તો લગભગ 2-3 મિનિટમાં આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે. પણ હજુ મિત્રો આપણો આ ગોળ કાચો છે એટલે કે આપણે ચીકી બનાવવા માટે ગોળનો પાયો બનાવવાનું છે. તો તેના માટે આ ગોળને આપણે હજુ પણ 3-4 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ગોળનો એકદમ સારો એવો કલર આવી ગયો છે. તો હવે આપણો પાયો બન્યો છે કે નહીં તે ચેક કરવા માટે આપણે વાટકીમાં થોડું પાણી લઈએ અને તેમાં આ રીતે મિત્રો આપણે થોડા ગોળના ટીંપા ઉમેરીએ અને પછી આપણો ગોળ થોડો સેટ થાય પછી તેને આ રીતે હાથની મદદથી મિત્રો તમારે તોડી જોવાનું. તો તમારો ગોળ આ રીતનો એકદમ પરફેક્ટલી તૂટવો જોઈએ અને તમારે તેને ખાઈને પણ ચેક કરી લેવાનું, એટલે કે તમારો ગોળ દાંતમાં બિલકુલ ના ચોંટવો જોઈએ. તો મિત્રો, તમારે બિલકુલ આ જ રીતનો પાયો બનાવવાનો છે. તો હવે આપણે ગોળમાં 1 ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો, સોડાને ઉમેરવાથી આપણી ચીકી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે. અને હવે આ ગોળમાં આપણે બનાવેલો શીંગદાણાનો પાવડર આ રીતે મિત્રો થોડો થોડો ઉમેરતા જઈને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો મિત્રો, આપણું આ ચીકીનું મિશ્રણ બનીને તૈયાર છે.
તો હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને હવે પછીની પ્રોસેસ મિત્રો તમારે થોડી સ્પીડમાં કરવાની છે કારણ કે જો ચીકીનું મિશ્રણ ઠંડુ થઈ જશે તો તે પરફેક્ટલી સેટ નહીં થાય તો હવે મિત્રો ચીકીને સેટ કરવા માટે આપણે આ રીતના પ્લાસ્ટિક પર થોડું તેલ ઉમેરી તેને બધી જ બાજુ લગાવી લઈએ અને હવે તેની ઉપર ચીકીનું મિશ્રણ રાખી તેને આ રીતે સ્પેચ્યુલાની મદદથી મિત્રો તેને પહેલાં બને તેટલું ચોરસ શેપમાં સેટ કરી લઈએ તો મિત્રો તમે ચીકીને સેટ કરવા માટે કિચન પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે મિત્રો આપણે આ રીતે વેલણની મદદથી ચીકીને મીડિયમ થિકનેસ એટલે કે વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની વણી લઈએ અને મિત્રો તમારે તેને બને તેટલી ચોરસ શેપમાં વણવાની છે તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે ચીકીને આ રીતની એકદમ પરફેક્ટ ચોરસ શેપમાં વણી લીધી છે અને મિત્રો આપણે ચીકીની થિકનેસ આ રીતની મીડિયમ થિક એવી રાખેલી છે પણ મિત્રો તમે તમારી પસંદ પ્રમાણે ચીકીની થિકનેસ રાખી શકો છો તો હવે આપણું આ ચીકીનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેને આ રીતે છરીની મદદથી આપણે ચીકીના પીસ કરી લઈએ અને હવે આપણે આ ચીકીના આ રીતના આડા પીસ પણ કરી લઈએ તો લગભગ થોડી જ વારમાં આપણા ચીકીના પીસ થઈ ગયા છે તો હવે ચીકીને સજાવવા માટે તેની ઉપર આપણે થોડી પિસ્તાની કતરણ ઉમેરી દઈએ અને મિત્રો ઓફિશનલ છે જો તમારે ના ઉમેરવી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે મિત્રો આપણે ચીકીને થોડી વાર માટે સેટ થવા દઈએ તો લગભગ થોડી જ વારમાં આપણી ચીકી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે તો હવે હાથની મદદથી આપણે ચીકીના પીસને આ રીતના છૂટા છૂટા કરી લઈએ અને હવે આ ચીકીના એક પીસને તમને ઝૂમ કરીને પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે આપણી ચીકી એકદમ પરફેક્ટ બની છે તો હવે મિત્રો આપણે ચીકીને એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને સર્વ કરીએ તો મિત્રો તમે પણ આ મકર સંક્રાંતિ પર આ ચીકીની રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો સાથે મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને નવી નવી રેસીપીના નોટિફિકેશન સમયસર મળતા રહે તેના માટે બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો